હલો હાય ગુડ મોર્નિંગ આગળના ફ્લાવર શીખ્યા ને હા તો આજે આપણે એને એક્ટિવિટી દ્વારા શીખીશું ઓકે ચાલો ત્યારે આપણે ફ્લાવર્સ નેમની અલગ અલગ એક્ટિવિટી જોઈશું અહીં આજની આપણી ફસ્ટ એક્ટિવિટી છે સ્પેલિંગ વાંચી ચિત્ર ઓળખી ચિત્ર ઉપર ગોળ કરો તમે બધા રેડી છો ને ફ્રેન્ડ્સ ઓકે તો જુઓ અહીં સ્પેલિંગ ચાલો ફ્રેન્ડ્સ સ્પેલિંગ વાંચો તો અહીં પહેલાં એસ યુ એન એફ એલ ઓ ડબલ્યુ ઇ આર સનફ્લાવર જુઓ ફ્રેન્ડ્સ નીચે બે પીક છે ફ્લાવરના દેખાય છે ને તો ચાલો શોધો એમાંથી સનફ્લાવરનું પીક કયો છે ફસ્ટ નંબરનું હા તો સનફ્લાવરના પીક ઉપર આપણે સર્કલ કરીશું ઓકે ફ્રેન્ડ્સ ચાલો ફરી એકવાર રિપીટ કરીએ સનફ્લાવરની સ્પેલિંગ યુ એન એફ એલ ઓ ડબલ્યુ ઇ આર સનફ્લાવર હવે નેક્સ્ટ જોઈશું ચાલો હવે નેક્સ્ટ સ્પેલિંગ વાંચો જોઈએ અહીં એમ ઓ જી આર એ મોગરા હા આ મોગરાનું સ્પેલિંગ છે જો ફ્રેન્ડ્સ નીચે બે ફ્લાવરના પીક છે કહો તો એમાં મોગરાનું ફ્લાવર કયું છે ફર્સ્ટ છે કે સેકન્ડ બંને વ્હાઇટ કલરના છે જોજો બધા ધ્યાનથી હા સેકન્ડ કલ સેકન્ડ પીક છે ને એ મોગરાનો છે તો આપણે અહીં સેકન્ડ પીક ઉપર સર્કલ કરીશું ચાલો ફરી એકવાર રિપીટ કરો તો મારી સાથે સ્પેલિંગ એમ

રોઝના છે દેખાય છે ને તો કહું એમાં પિંક કલરનો રોઝ કયું છે ફર્સ્ટ નંબરનું છે કે સેકન્ડ નંબરનો ફર્સ્ટ હા ફર્સ્ટ નંબરનું રો રોઝ પિંક કલરનું છે ચાલો તો આપણે ફસ્ટ પીક ઉપર સર્કલ કરીશું હવે એકવાર મારી સાથે ફરી સ્પેલિંગ રિપીટ કરો તો ફ્રેન્ડ્સ પી આઈ એન કે આર ઓ એસ ઇ પિંક રોઝ હવે નેક્સ્ટ જોઈશું હવે વાંચો તો સ્પેલિંગ આ કયા ફ્લાવરનું સ્પેલિંગ છે એલ ઓ યુ ટી એસ લોટસ એલ ઓ યુ ટી એસ લોટસ હા આ લોટસનું સ્પેલિંગ છે જો ફ્રેન્ડ્સ નીચે બે ફ્લાવરના પીક છે કહો તો આમાંથી લોટસનું પીક કયું છે ફર્સ્ટ નંબરનું ના હા સેકન્ડ નંબરનું પીક લોટસનું છે તો સેકન્ડ પીક ઉપર આપણે સર્કલ કરીશું ચલો ફ્રેન્ડ્સ મારી સાથે એકવાર બોલો છો બધા લોટસનું સ્પેલિંગ એલ ઓ ટી યુ એસ લોટસ હવે નેક્સ્ટ હવે વાંચો તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ સ્પેલિંગ કયો છે આ આર ઓ એસ ઈ રોઝ હા આ રોઝનું સ્પેલિંગ છે આર ઓ એસ ઈ રોઝ હવે જુઓ ફ્રેન્ડ્સ નીચે બે ફ્લાવરના પીક છે કહો તો આમાં રોઝનું પીક કયું છે ફસ્ટ નંબરનું હા તો ફસ્ટ નંબરના પીક ઉપર આપણે સર્કલ કરીશું હવે નેક્સ્ટ એક્ટિવિટી જોઈશું ઓકે ફ્રેન્ડ્સ રેડી છો ને બધા આજની આપણી સેકન્ડ એક્ટિવિટી છે આપેલ વાક્યો વાંચો અને ફ્લાવર નેમ નીચે અંડરલાઇન કરો તો ફ્રેન્ડ્સ અહીં કેટલાક વાક્યો આપ્યા હશે એ તમારે વાંચવાના છે અને જ્યાં ફ્લાવર નેમ આવતું હોય ત્યાં અંડરલાઈન કરવાની છે ઓકે ફ્રેન્ડ્સ રેડી ચલો જોઈએ આજનું આપણું ફર્સ્ટ વાક્ય ધીસ ઇસ અ મોગરા ધીસ ઇઝ અ મોગરા તો ફ્રેન્ડ્સ અહીં મોગરા એ ફ્લાવર છે આપણું તો આપણે મોગરાના સ્પેલિંગ નીચે અન્ડરલાઈન કરશું ઓકે ફ્રેન્ડ્સ હવે નેક્સ્ટ વાક્ય ઢેટ ઇઝ અ લોટસ ઢેટ ઇઝ અ લોટસ તો ફ્રેન્ડ્સ કહો અહીં કયા ફ્લાવરનું નેમ છે લોટસ હા તો લોટસના સ્પેલિંગ નીચે આપણે અંડરલાઇન કરશું હવે નેક્સ્ટ જુઓ ધીસ ઇઝ અ સનફ્લાવર ધીસ ઇઝ અ સનફ્લાવર કહો તો ફ્રેન્ડ્સ આમાં કયું ફ્લાવર છે સનફ્લાવર હા તો સનફ્લાવરના સ્પેલિંગ નીચે આપણે અંડરલાઈન કરશું હવે નેક્સ્ટ વાક્ય ધેટ ઇઝ અ પિંક રોઝ ધેટ ઇઝ અ પિંક રોઝ કહો તો ફ્રેન્ડ્સ આમાં કયું ફ્લાવર નેમ છે પિંક રોઝ હા તો પિંક રોઝના સ્પેલિંગ નીચે આપણે અંડરલાઇન કરશું પી આઈ એન કે આર ઓ એસ ઇ પિંક રોઝ હવે નેક્સ્ટ વાક્યો ધેટ ઇઝ અ લીલી ધેટ ইস অবে কহ তো ফ্রেন্স আয়ো ফ্ল নেমছে লিলি হ্যাঁ তো লিলে না স্পেলিং নিচে আপনি অন্ডরাইন করছু এল আই এল লি এল আই এল ওয়াই লি হ্যাঁ নেক্সট বা હવે કહો તો ફ્રેન્ડ્સ આ વાક્યમાં કયું ફ્લાવર નેમ છે રોઝ હા તો રોઝના સ્પેલિંગ નીચે આપણે અંડરલાઈન કરશું એસ ઇ રોઝ આર ઓ એસ ઇ રોઝ ઓકે ફ્રેન્ડ્સ હવે નેક્સ્ટ એક્ટિવિટી જોઈશું ફ્રેન્ડ્સ હવે તો બરાબર યાદ રહી ગયા ને ફ્લાવર્સ હવે હું તમને કોઈક વાર પૂછીશ તમારે ફ્લાવર્સ ને યાદ રાખવાના છે ઓકે ફ્રેન્ડ્સ તો ફરી મળીશું નવા વિડીયો સાથે બાય